વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ચેપ્ટર નંબર સાત એની અંદર આપણે સાત પોઈન્ટ બે જોવાના છે તો આપણે સાત પોઈન્ટ બે જોતા પહેલાં એક બે સૂત્ર છે એને આપણે સમજી લઈએ કારણ કે સાત પોઈન્ટ બે ની અંદર આ સૂત્રનો ઉપયોગ થવાનો છે તો હવે આપણે જોઈએ અહીંયા મેં જે સૂત્ર લખ્યા છે એ સૂત્રની ચર્ચા કરીએ ત્યારબાદ આપણે દાખલો જોઈએ વિભાજન સૂત્ર અહીંયા લખ્યું છે વિભાજન સૂત્ર તો બિંદુઓ એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુને જોડતા રેખાખંડનું એમ વન જેમ એમ ટુ ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુ પીના યામ એટલે કે મિત્રો અહીંયા બિંદુ પી છે આ બિંદુ પી આ રેખાખંડના બે ભાગ કરે છે સળંગ રેખાખંડ એ બી છે એના પી અહીંયા લખવાથી કેટલા ભાગ થાય છે બે ભાગ થાય એક આ ભાગ અને એક આ ભાગ તો બે ભાગ કરે છે તો પી બિંદુ છે એ રેખાખંડના બે ભાગ કરે એટલે એને વિભાજન કરતું બિંદુ કહેવાય છે અહીંયા પી બિંદુ છે એ રેખાખંડના ભાગ કરે એટલે પી બિંદુને વિભાજન કરતું બિંદુ છે કહેવામાં આવે છે બીજા શબ્દમાં અહીંયા ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતું બિંદુ પણ કહે છે તો આપણે પીના અહીંયા લખવા હોય તો મિત્રોમાં સળ સહેલું છે આનું આની સાથે ગુણાકાર એટલે કે એમ વન આનો આની સાથે ગુણાકાર એક્સ ટુ પ્લસ આ એમ ટુનો આની સાથે ગુણાકાર એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ ફરીથી બોલી જાઓ તો રેખાખંડ એ બીનું વિભાજન કરતો બિંદુ પી છે માટે પીના એમ લખવા હોય તો આનો આની સાથે ગુણાકાર પહેલાંનો પહેલા સાથે ગુણાકાર એમ વન એક્સ ટુ અહીં લખ્યું છે પ્લસ આનો આની સાથે ગુણાકાર m2 x1 એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ હવે આપણે વાય એમમાં એવું જ લખીએ એમ વન y2 વાય ટુ એટલે એમ વન વાય ટુ પ્લસ એમ ટુનો વાય વન સાથે ગુણાકાર એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ તો અહીંયા મિત્રો આપણને પીના એમ મળી ગયા છે પી છે વિભાજન કરતું બિંદુ છે હવે બીજું સૂત્ર અહીંયા લખ્યું છે મેં ગુણોત્તર મેળવવા માટેનું સૂત્ર જો આ દાખલો છે તમારે વિભાજન કરતું બિંદુ આપવું હોય વિભાજન કરતા બિંદુના યામ ગોતું હોય તો આ સૂત્ર લેવાનું ગુણોત્તર તમને આપી દીધો હોય આ બે બિંદુ આપી દીધા હોય પીના યામ મેળવવાનું કીધે ત્યારે આ સૂત્ર પણ તમને દાખલામાં એમ કે મિત્રો કે ગુણોત્તર મેળવો તો ગુણોત્તર મેળવો તો આ સૂત્ર સહેલું પડશે આ પણ હાલે બરાબર છે આની પરથી જ મોટાભાગના દાખલા ગુણોત્તર પણ તમને સહેલું પડે એટલે મેં આ સૂત્ર લખ્યું છે ગુણોત્તર મેળવવા માટેનું સૂત્ર એમ કરીને લખ્યું છે અહીંયા ગુણોત્તર મેળવવા માટેનું સૂત્ર જો પી એ રેખાખંડ ખંડ એ બીનું કે જેમ એક આ પી છે એ રેખાખંડ ખંડ એ બીનું કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે તો પીનાયામ તો અહીંયા આપણે પીનાયામ આ પી બિંદુ છે એ રેખાખંડના કેટલા ભાગ કરે છે બે ભાગ કરે એક આ ભાગ અને એક આ ભાગ આ ભાગને આપણે કે કીધો આ ભાગને આપણે એક કીધો તો પીનાયામ લખવા હોય તો મિત્રો આ રીતના લખી શકો આનો આની સાથે ગુણાકાર આનો આની સાથે ગુણાકાર એટલે કે એક્સ ટુ પ્લસ આ એકનો એક્સ વન સાથે ગુણાકાર એક ગુણા એક્સ વન એટલે એક્સ વન છેદમાં કે પ્લસ વન હવે આ કેનો આની સાથે ગુણાકાર કે અને વાય ટુ એનો ગુણાકાર કરો એટલે કે વાય ટુ પ્લસ એક વન એટલે વાય પ્લસ એક તો આ મિત્રો થયું વિભાજન કરતું બિંદુ આ પણ છે અને આ પણ પણ છે સૂત્ર ચાલશે આનો આપણે વિભાજન બિંદુના યામ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરશું અને ગુણોત્તર મેળવવાનો કીધો હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું હવે મિત્રો અહીંયા મેં સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો દાખલો પહેલો લખ્યો છે કે બિંદુઓ માઇનસ વન સાત અને ચાર માઇનસ ત્રણ ને જોડતા રેખા ખંડનું બે જેમ ત્રણ રેખાખંડનું બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો તો આપણે આકૃતિ દોરી લઈએ એટલે તમને સમજ વધુ આવે પહેલા બિંદુને આપણે કહી દે એ માઇનસ વન સાત અને આપણને બીજું બિંદુ આપ્યું છે બી ચાર 3 ત્રણ આપણું વિભાજન કરતો બિંદુ આપણે પી રાખી દઈએ પ્રથમ આપ્યા છે આપણે એ કહી દીધું બીજા યામ આપ્યા છે આપણે b કહી દીધું અને વિભાજન કરતું બિંદુ પી અહીં આપણને ગુણોત્તર આપ્યો છે બે જેમ ત્રણ તો અહીં આપણે ગુણોત્તર લખી નાખીએ બે જેમ ત્રણ હવે આપણે અહીંયા લખીએ થોડીક એની વિગત અહીં પી એ રેખાખંડ ખંડ એ બીનું એ તરફથી બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરે છે માટે વિભાજન કરતાં બિંદુ પીનાયમ માટે વિભાજન કરતા બિંદુ પીનાયામ મિત્રો આપણે સૂત્ર લખ્યું જ છે હમણાં થોડીક વાર પહેલાં કે એમ વન અને એક્સ ટુનો ગુણાકાર પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ અહીંયા આપણી પાસે સૂત્ર છે જ એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ બીજો યામ લખીએ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ તો આ મિત્રો આપણે સૂત્ર લખી નાખ્યું હવે તમને સમજાય નહીં તો તમે આ રીતનું આ રીતનું લખી શકો એટલે સમજાય જાય આ એક્સ વન આ વાય વન અને આપણે એક્સ ટુ અને વાય ટુ કહી ગયો બરાબર આ એક્સ વન વાય વન અને આપણે એક્સ ને વાય ટુ કહી ગયો અને આને આપણે અહીંયા ગુણોત્તર આપ્યો છે ને એમ વન અને એમ ટુ કહી ગયો એટલે તમને કિંમત મૂકી દો એટલે દાખલો સરળતાથી થઈ જાય હવે આપણે જોઈએ અહીંયા પહેલાં આપ્યું છે એમ વન એક્સ ટુ તો એમ વન એટલે કેટલા બે એમ ટુ એટલે ત્રણ એક્સ વન એટલે માઇનસ એક વાય વન એટલે સાત એક્સ ટુ એટલે ચાર વાય ટુ એટલે માઇનસ ત્રણ એ બધી કિંમતોમાં મૂકી દો એટલે જવાબ મળી જાય એમ વન એટલે બે એમ વન એટલે બે હવે આપ્યું છે બાજુમાં X2 X2 ટુ એટલે અહીંયા આપણે રકમમાં જોયું તો ચાર પ્લસ એમ ટુ એમ ટુ એટલે ત્રણ એક્સ વન એક્સ વન એટલે અહીંયા લખ્યું છે માઇનસ સાત સોરી માઇનસ એક છેદમાં એમ વન પ્લસ એમ ટુ એમ વન એટલે બે અને એમ ટુ એટલે ત્રણ તો આપણે કિંમત મૂક દીધી એવી જ રીતના હવે અહીંયા એમ વાય ટુ તો એમ વન એટલે બે y2 ટુ એટલે અહીંયા લખ્યું છે માઇનસ ત્રણ પ્લસ એમ ટુ એમ ટુ એટલે ત્રણ એમ ટુ એટલે ત્રણ વાય વન એટલે સાત છેદમાં M1 વન એટલે બે પ્લસ એમ ટુ એટલે ત્રણ હવે આપણે અહીંયા ગુણાકાર કરીને સરળા બાદ બાકી કરી નાખીએ તો અહીંયા બે ગુણા ચાર એટલે કેટલા થાય મિત્રો આઠ બે ગુણા ચાર એટલે આઠ હવે અહીંયા આ પ્લસ ને આ માઇનસ છે આ પ્લસ છે અને આ માઇનસ છે એટલે વતે છે ઓછા ત્રણ એકું ત્રણ નીચે બે વત્તા ત્રણ એટલે કેટલા થાય પાંચ એવો ઓજા એ હિસાબ કરીએ આ બે અને આ માઇનસ ત્રણ એટલે ત્રણ દુ છ પણ કેવા માઇનસ પ્લસ સાત તેરી એકવીસ છેદમાં આપણે લખશું પાંચ અહીંયા બાદ બાકી સરળા બાદ બાકી કંઈ લખીએ આઠમાંથી ત્રણ જાય આઠમાંથી ત્રણ જાય એટલે કેટલા વધે પાંચ ભાંઘા પાંચ અહીંયા એકવીસ વત્તા છે ને ઓછા છ એટલે વત્તે ઓછે ઓછા એકવીસમાંથી છ જાય એટલે કેટલા વધશે પંદર છેદમાં પાંચ પાંચ ભાંઘા પાંચ એટલે એક પંદર ભાંઘા પાંચ એટલે કેટલા થાય ત્રણ તો મિત્રો આપણને વિભાજન કરતું બિંદુ પી છે એના યામ મળી ગયા એક અને ત્રણ તો તમે નીચે લખી શકો વિભાજન કરતાં બિંદુ પીના યામ એક અને ત્રણ તો આપણે અહીંયા લખીએ વિભાજન કરતા બિંદુ પીના યામ એક ત્રણ થાય તો આપણને મળી ગયો વિભાજન કરતું બિંદુ પી તો મિત્રો તમારે આ બે સૂત્ર યાદ રાખી લો એટલે દાખલાની અંદર ફક્ત તમારે કિંમત જ મૂકવાની રહ્યા એટલે દાખલો સરદ્ધાથી થઈ જાય તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય સાતપટ બેનો દાખલા નંબર ચાર તો મિત્રો હમણાં થોડીક વાર પહેલાં આપણે દાખલો એક જોયો અને અત્યારે સીધો આપણે ચોથો દાખલો એનું કારણ એ છે કે મિત્રો પહેલાં દાખલાની અંદર વિભાજન સૂત્રનો ઉપયોગ થતો હતો વિભાજન સૂત્રનો ઉપયોગ થતો તો આપણે યામ મેળવતા એટલે આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કર્યો અહીંયા ચોથા દાખલાની અંદર તમને ગુણોત્તર પૂછ્યો છે ગુણોત્તર પૂછો તો અહીંયા મેં બોર્ડમાં સૂત્ર લખ્યું છે અત્યારે તમને બે સૂત્ર સમજાવ્યા તો આપણે બે સૂત્રોને એક એક દાખલો લઈ લે એટલે ચોથો દાખલો છે એ ગુણોત્તર મેળવવાનો છે અને પહેલો દાખલો છે એ વિભાજન કરતું બિંદુ યામ મેળવવાય છે તો પહેલાં દાખલા માટે આ સૂત્ર આવ્યું અને બીજા દાખલા માટે મેં તમને કીધું હતું કે ગુણોત્તર મેળવવાનો હોય ત્યારે આ સૂત્ર તમને સહેલું પડશે આ સૂત્રની મદદથી પણ ગુણોત્તર મળે પણ આ સૂત્ર થોડુંક તમને હાર્ડ પડશે એટલે મેં ગુણોત્તર મેળા માટેનું અલગ સૂત્ર લખ્યું છે હવે આપણે દાખલા નંબર ચાર જોઈએ તો ચાર એટલા માટે કે એમાં ગુણોત્તર સૂત્રનો ઉપયોગ થાય છે બિંદુ માઇનસ વન છ જે બિંદુ આપ્યું છે અહીંયા પી બિંદુ વિભાજન કરતું બિંદુ અને બિંદુઓ માઇનસ ત્રણ દસ અને છ માઇનસ આઠને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તો આપણે અહીંયા રેખાખંડ દોર્યો છે એને એના આમ લખ્યા માઇનસ ત્રણ દસ વિભાજન કરતું બિંદુ પી લખ્યું માઇનસ વન છ અને બીજું બિંદુ લખ્યું બી છ માઇનસ આઠ પીને કારણે રેખાખંડના કેટલા ભાગ થાય છે બે ભાગ એના પહેલા ભાગને આપણે કીધો કે અને બીજા ભાગને કીધો એક એટલે આપણે ગુણોત્તર લીધો કે જેમ એક અને એક્સ વન કહેવાનું અને વાય વન અને એક્સ ટુ અને આ વાય ટુ તો આપણે લખીએ પી એ રેખાખંડ એ બીનું એ તરફથી કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે તો વિભાજન કરતા બિંદુ પીના યામ તેના માટેનું આપણે સૂત્ર જોયું કે એક્સ ટુ પ્લસ એક્સ વન છેદમાં કે પ્લસ વન કે વાય ટુ પ્લસ વાય વન છેદમાં કે પ્લસ વન આ સૂત્રમી હવે આપ્યા છે એ આપણે લેખા પીનાયામ તૈયાર આપ દીધા છે માઇનસ વન છ માઇનસ વન છ આપણે કિંમત મૂકતા જઈએ આ કે ના કે એક્સ ટુ એટલે આપણે રકમમાં છે કેટલા છે છ પ્લસ એક્સ વન એટલે એ રકમ છે માઇનસ ત્રણ છેદમાં કે પ્લસ વન એમનું કેની કિંમત આપી નથી કે વાય ટુ પ્લસ વાય વન આ કે ના કે વાય ટુ એટલે માઇનસ આઠ અહીંયા છે એ માઇનસ આઠ પ્લસ એમનું વાય વન એટલે દસ વાય વન એટલે દસ છેદમાં કે પ્લસ વન એમનું હવે રૂપ દીધું માઇનસ વન અને છ એમનું આ છનો કે સાથે ગુણાકાર એટલે સિક્સ કે સિક્સ વતે ઓછે ઓછા અને અહીંયા લેખા ત્રણ છેદમાં કે પ્લસ વન અહીંયા માઇનસ આઠનો કે સાથે ગુણાકાર એટલે માઇનસ આઠ કે પ્લસ દસ છેદમાં કે પ્લસ વન હવે આપણે યામને સરખા પહેલાં યામને પહેલાં સાથે સરખાવાનું બીજા યામને બીજા સાથે એટલે માઇનસ વનને આની સાથે સરખાવાનું અને છને આની સાથે સરખાવાનું સરખાણું એટલે બેના બરાબર લખવાનું છે માઇનસ વન એના બરાબર સિક્સ કે માઇનસ થ્રી છેદમાં કે પ્લસ વન અને સિક્સ બરાબર માઇનસ આઠ કે પ્લસ દસ છેદમાં કે પ્લસ વન લખું આ બેમાંથી તમારે કોઈ પણ એકનું સાદરૂપ દેવાનું છે બેનું સાદરૂપ દેવાનું જરૂર નથી આ બેમાંથી તમને જે સહેલું લાગતું હોય એનું સાદરૂપ દેવાનું માનો કે આ સહેલું હોય તો એને દેવાનું આ સહેલું લાગતું હોય તો આનું સાદરૂપ દેવાનું જે તમને ઈચ્છા આપણે એકનું સાદરૂપ દેવાનું આપણે અત્યારે પહેલાંનું સાદરૂપ લઈએ માઇનસ વન આ ભાંગાકારમાં છે એ ગુણાકારો જાય માઇનસ વનનો કે પ્લસ વન સાથે ગુણાકાર આ એમનો આનો આની સાથે ગુણાકાર માઇનસ વન ગુણા કે આ બેનો ગુણાકાર કરો એટલે માઇનસ કે થાય આ માઇનસ વન ગુણ્યા કે એટલે માઇનસ કે વત્તે ઓછે ઓછા એક એક એટલે માઇનસ એક સિક્સ કે માઇનસ થ્રી આ માઇનસ વન એમનું અહીંયા આ ઓછા ત્રણ છે એને આપણે આ બાજુ લઈએ એટલે કેવા થાય વત્તા આ ઓછા ત્રણને આ બાજુ લઈએ વત્તા આ સિક્સ કે એમનું આ ઓછા છે એ આ બાજુ છે એટલે હવે આપણે રૂપ દઈએ અહીંયા લખ્યું છે ઓછા એક જાય ત્રણ માંથી એક જાય એટલે બે સિક્સ કે પ્લસ કે એટલે છ માં એક નાખે સાત કે ના સૂત્રો નો કરતા બનાવીએ સાત ગુણા છે નીચે ભાંગા કરવા જાય તો અહીંયા આપણી પાસે આવું થઈ જાય અહીંયા સાત ગુણા છે નીચે ભાંગા કરે બે ના છેદ માં સાત સાત ગુણા છે નીચે ભાંગા કરવા જાય એટલે આપણો ગુણોત્તર તો કે જેમ એક એટલે કે ના છેદમાં એક તો અહીંયા આપણે ગુણોત્તર મળ્યો બે ના છેદમાં સાત અને તમારે લખવું હોય આ કેના છેદમાં એક એટલે કે જેમ એક કહેવાય કે જેમ એક એટલે કેના છેદમાં એક અને કેના છેદમાં એક એટલે કે જેમ એક અહીંયા બેના છેદમાં સાત એને કેમ લખાય બે જેમ સાત બે જેમ સાત બેના છેદમાં સાત છે એને ગુણોત્તરમાં લખવું તો બે જેમ સાત તો આપણે પ્રશ્ન પૂછ્યો તો ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરશે તો આપણે લખી શકીએ અહીંયા બે જેમ સાત ગુણોત્તરમાં વિભાજન કરશે